આજની સૌથી મહત્વની જાહેરાત કહી શકાય તેવી ગરીબ અનામત આપવામાં આવ્યું છે સવર્ણોને અને તે પણ દસ બંધારણના નિયમ કરતા એક ડગલું આગળ કેન્દ્રની મોદી સરકાર દ્વારા ભરવામાં આવ્યું છે પરંતુ આ ડગલાને હવે રાજ્ય સરકાર દ્વારા તો આવકારવામાં આવ્યું છે સવર્ણો દ્વારા આવકારવામાં આવ્યું છે પરંતુ કહેવામાં આવી રહ્યો છે કે આ પોલિટિકલ માઇસ્ત્રો પર એક સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એટલે કે મેન ઓફ ધ મેચ દ્વારા રમવામાં આવ્યો છે આ તો ઠીક થઈ કે જે રીતના માસ્ટર સ્ટ્રોક રમવાની વાત પરંતુ હવે આ પેનલ ડિસ્કશનને આગળ વધતા જ્યારે આજે આ જાણવાનો મોકો મળી રહ્યો છે કે દસ ટકા જે બંધારણની જોગવાઈમાં વધારાનું જે એક ટકાની પણ જ્યાં જોગવાઈ નહોતી કે જ્યાં જગ્યા નહોતી ત્યાં હવે દસ ટકાનો ઉમેરો કઈ રીતે કરશે તેના પર સૌ કોઈની નજર છે એક તરફ જો આપણે જાણવામાં આવે તો આવતીકાલે એટલે કે મંગળવારના રોજ સંસદના શિયાળા સત્રનો છેલ્લો દિવસ છે અને આ છેલ્લા દિવસે લોકસભામાં પ્રસ્તાવ મૂકવામાં આવશે લોકસભામાં આ ખરડો પસાર થશે કે કેમ તેના ઉપર પણ નજર છે આ ચર્ચાને આગળ વધારવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દર્શન દેસાઈ જેઓ વરિષ્ઠ પત્રકાર છે તેમની સાથે છે ડોક્ટર શ્રદ્ધા રાજપૂત જેઓ ભાજપના નેતા છે અને સાથે છે મનોજ પનારા જેઓ પાસના કન્વીનર છે આપ ત્રણેય મહાનુભાવોનું સ્વાગત કરું છું ચર્ચામાં સૌપ્રથમ મારો સવાલ દર્શનજી આપને રહેશે આ દસ ટકા ઈબીસી અનામત એટલે કે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ અનામત કેટલુંક વ્યવહારિક છે સૌપ્રથમ એક વરિષ્ઠ પત્રકારની દ્રષ્ટિએ આ વ્યવહારિક કેટલું છે તે હું જાણી લઈશ વ્યવહારિક એક મોટું ડિબેટની વાત કારણ કે કેટલું એનાલિસિસ થયું છે ડેટ એનું સર્વે થયું છે નથી થયું એમને એમ એનાઉન્સમેન્ટ થઈ છે પણ એક વસ્તુ બહુ ક્લિયર છે કે જે રીતે આ એનાઉન્સમેન્ટ છે એમાં પોલિટિકલ એનાઉન્સમેન્ટ તો છે જ એમાં કોઈ ડાઉટ નથી કેમ કે ચાર વર્ષથી આ સરકાર ચાલે છે હજુ સુધી એનાઉન્સમેન્ટ થઈ નહીં હવે તમે કહ્યું એ પ્રમાણે વિન્ટર સેશન ઓફ પાર્લામેન્ટનો પણ છેલ્લો દિવસ છે અને ઇલેક્શન સામે આવી રહ્યા છે બહુ સેફ બહુ ક્રુશિયલ ઇલેક્શન સામે આવી રહ્યા છે અને અને રૂલિંગ પાર્ટીને હમણાં છેલ્લા થોડા મહિના આપણે થોડા બે એક બે મહિના પહેલા જ બહુ ખરાબ રિઝલ્ટ આવ્યા છે તો એમાં તો કોઈ ડાઉટ નથી વ્યવહારની વાત છે ત્યાં સુધી આપણે જોવું પડશે કે આમાં વ્યવસ્થિત સર્વે થયો છે કે નહીં કારણ કે દસ ટકા તમે કોને કહેવાના એ એ બહુ જરૂરી છે દસ ટકા કેવી રીતે નક્કી થશે અને સવર્ણ કોણ કે ગરીબ કોણ એ કેવી રીતે નક્કી થશે એ આખું ઘણું ઘણું બધું એ જોઈ લે છે અને બીજું એ છે કે તમે આ રીતે તો સ્વીકારો છો કે તમે તમે કહ્યું એટલી ફેસિલિટીઝ નથી ક્રિએટ કરી શક્યા તમારી એજ્યુકેશન સિસ્ટમમાં કે આ પરિસ્થિતિ તમારે અમને પણ ગરીબ કેવા પડે છે અને એમને આઈડેન્ટિફાઈ કરીને આપવું પડે રિઝર્વેશન તો એનો ક્યાં અંત આવશે આ રિઝર્વેશન આ રીતે બિલકુલ અને આર્થિક અનામતની જોગવાઈ છે એટલે કે આર્થિક અનામતની જોગવાઈમાં મહત્વના મુદ્દાઓ જે હાલ પસાર કરવામાં આવશે અને જે જે મુદ્દાઓ પર આ અનામત આપવામાં આવી રહ્યું છે ત્યારે સીધી વાત કરીએ ડોક્ટર શ્રદ્ધા સાથે શ્રદ્ધા આપ ભારતીય જનતા પાર્ટીના નેતા છો અને સાથે જ જે રીતની આ ચર્ચાઓ છે આ માસ્ટર સ્ટ્રોક કહેવામાં આવી રહ્યો છે સાથે જ રાજ્યમાં અને કેન્દ્રમાં આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે પચાસ ટકાથી વધુ અનામતની જોગવાઈ નથી જ્યારે દેશમાં તેમ છતાં આ મહત્વનું નિવેદન આજે મહત્વનો જે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે વડાપ્રધાન મોદી દ્વારા અને ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીથી સવર્ણો નારાજ હતા તે માટે કદાચ આ નિર્ણય લેવામાં આવ્યો કેટલું સત્ય છે કેટલું ખોટું છે નતાશાબેન જ્યાં સુધી વાત છે તો નહીં કોઈ પણ ભારતીય જનતા પાર્ટીથી નારાજ નથી સૌનો સાથે સૌનો વિકાસ એ એમાં મંત્ર છે કોઈ પણ પર્ટિક્યુલર કાસ્ટ બેઝ કે વોટ બેંકની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી ડે વનથી નથી કરતી રિઝલ્ટ છે રાજનીતિ છે એની અંદર રિઝલ્ટ એક્સેપ્ટેબલ છે એના પછી ત્રિપુરાના બી ચૂનાઓ થયા છે એનું પરિણામ સારું આવ્યું છે જસદણ બાય ઇલેક્શન બી સારું આવ્યું છે હરિયાણાનું બી ઇલેક્શન છે એની અંદર પણ ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી મેળવી છે એ ઇલેક્શન પાર્ટ ઓફ પાર્સલ છે કારણ કે જ્યારે નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન બન્યા હતા ત્યારે ઇલેક્શન આટલા વર્ષો પછી પાછું આ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે જે દિવસે આપણો દેશ આઝાદ થયો હતો ત્યારે એક જરૂરિયાત હતી જ એ સમયના પરિપ્રેક્ષમાં અને સાચી જરૂરિયાત હતી કે દલિતોને આરક્ષણ મળવું જોઈએ એસસી એસટી અને પછી આગળ ગયું તો ઓબીસી તો એ સમયે ક્યારેક કોઈ વિચાર્યું નહીં હોય કે સવર્ણ જાતિમાં બી કદાચ અનામત આપવું પડશે કારણ કે એ વખતે ગરીબી ગરીબ થશે સવર્ણ જાતિ એનો વિચાર એ વખતે કદાચ નહીં હોય પણ એનો મતલબ એ નથી કે આગળના પરિપ્રેક્ષમાં જ્યારે તમે ચાલતા રહેશો આજથી સો વર્ષ પછી કે પચાસ વર્ષ પછી શું હશે આપણને અત્યારે ખબર નથી તો આજે આ એક ડિમાન્ડ છે ને છેલ્લા આઝાદ ભારત પછી છેલ્લા ત્રીસ વર્ષની અંદર અનામત આંદોલન કે છેલ્લા ચાર પાંચ વર્ષનું આંદોલન નથી ઘણા બધા લોકોએ માંગી છે અને એની ડે બાય ડે સ્ટડી કરવાનું છે લાંબા સમય સુધી આ દેશની અંદર કેન્દ્ર હોય કે રાજ્ય હોય એની અંદર કોંગ્રેસની ગવર્મેન્ટ રહી છે તો એણે એવા મહત્ત્વના નિર્ણયો બનાવી લેવા જોતા કે અત્યાર સુધી આ પરિસ્થિતિઓ ના આવે પરંતુ જો પરિસ્થિતિઓ છે તો સરકારનું કામ પરિસ્થિતિઓને પહોંચી વળવાનું છે દરેક વખતે એના માટે કોઈ પેલી આપી દેવાની જરૂર નથી કે ભાઈ આ કરશે કે પેલું કરશે આજે અમે સરકારમાં સેવા કરવાનો અમારી પાસે મોકલ તો આ પરિસ્થિતિને અમે હેન્ડલ કરી છે તો આજનો દિવસ તો સુવર્ણ અક્ષરોમાં લખાશે કે સવર્ણ ગરીબ જાત ગરીબના ગરીબ વર્ગમાં ગરીબ લોકો છે જે સવર્ણ જાતિના છે એ લોકો માટે આર્થિક બેઝ ઉપર દસ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે આનો લાભ જે લોકો લઈ લેશે તો એ લોકો આમાંથી નીકળી જશે અને બીજા કોઈ જે ગરીબ હશે એમને મળશે તો તબક્કાવાર આ એક બહુ સારી સામાજિક સમરસતાની એક પ્રક્રિયા છે કારણ કે છેલ્લા કેટલા સમયથી નતાશાબેન આ બધી વસ્તુના લીધે આપણે સામાજિક સમરસતાનું વાતાવરણ ક્યાંક ઢોળાયું છે તો આ એક એડ્રેસ કરવા કરવાનો સબ્જેક્ટ તો છે જ તો એના ઉપર આજે જયારે કેન્દ્ર સરકારની કેબિનેટે આ મહત્વનો નિર્ણય લીધો છે તો જ્યારથી આ નિર્ણય થયો છે ત્યારથી અત્યાર સુધીમાં હું પણ મારા ફ્રેન્ડ સર્કલ આજુબાજુ ઓફિસમાં જોબ કરું છું ત્યાં સ્ટાફ ઇવન આઈ છું એમાં કમ્યુનિકેટ કરું છું બધાને પૂછતી આવી છું તો ઓલ આર વેરી હેપી કે ચલો વિચાર્યું તો સહી અને ત્રીસ વર્ષ પછી આ વસ્તુ ત્રીસ વર્ષ પહેલાં શરૂ થઈ આઝાદી પછી જ્યારે આટલા મોટા સપાયે વિચારવામાં આવે છે આજે આ નિર્ણય લેવામાં આવે છે તો આજે આનો આનંદ ઘણા બધાને છે બિલકુલ મારો સવાલ મનોજજી આપને છે કે સામાજિક સમરસતાનું વાતાવરણ છેલ્લા ઘણા સમયથી ડહોળાઈ રહ્યું હતું અને તે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો તેવા મંતવ્યો સામે આવ્યા જોકે આ જ્યારે રાજકારણ મુદ્દે રાજકારણિક મુદ્દે આ માસ્ટર સ્ટ્રોક રમવામાં આવ્યો ત્યારબાદ રાજકીય પ્રતિક્રિયાઓ અનેક સામે આવી તેનામાં ખાસ હાર્દિક પટેલની પ્રતિક્રિયા ઉપર એક નજર કરીએ તો તેમના દ્વારા ન તો આ નિર્ણયને આવકાર આવકારાયો છે ન તો આ નિર્ણયને આવકારાયો છે તો આ જે મિડ ક્રાઇસિસ ની આપણે વાત કરી રહ્યા છે એટલે કે ક્યાંક ન તો લેફ્ટમાં છે ન તો રાઈટમાં છે આજે હાર્દિક પટેલનું પણ નિવેદન સાંભળવા મળ્યું તો એક પાસ કન્વીનર તરીકે આપ શું કહેવા માંગશો અને ખાસ કરીને જ્યારે પાટીદાર અનામત વખતે પણ સમાજની સમરસતા ડહોળાઈ હતી તેમ છતાં હવે જ્યારે આ દસ સવર્ણોની જે જોગવાઈ કરવામાં આવી છે અનામત મામલે શું કહેશો પહેલી વાત તો સામાજિક સમરસતા આંદોલનના કારણે દોરાણી છે એ વાત તો સાથે હું ક્યારેય સહમત નથી કારણ કે અત્યાર સુધી એક પણ જ્ઞાતિના લોકોએ આંદોલનનો કે પાટીદાર સમાજનો વિરોધ નથી કર્યો ક્યાંક ને ક્યાંક જે કાંઈ હિત ગવાતા હતા એ ભારતીય જનતા પાર્ટીના હિત ગવાતા હતા કારણ એ સ્વાભાવિક છે દુનિયાના ઇતિહાસમાં તમે જોઈ લો જેટલા પણ આંદોલનો થયા છે એ સરકાર સામે જ હોય સત્તા સામે જ હોય એ પછી રાજાશાહી હોય હિટલરશાહી હોય કે લોકશાહી હોય એટલે એ સ્વાભાવિક છે કે અમારી માગણી સરકાર સામે હોય ને અત્યારે સરકાર ભાજપની હતી ગુજરાતમાં એટલે એની સામે હતું ભૂતકાળના આંદોલનો કોંગ્રેસની સત્તામાં એ સમયે કોંગ્રેસ સામે થયા હતા એટલે ઘણા લોકો એવું માની લે કે અમારી સામે આંદોલન કેમ તો એવું ના હોય એ જે સત્તા હોય અને જે લોકોને અન્યાય થતો હોય અત્યાચાર થતો હોય અથવા તો પોતાની માગણી રજૂ કરવી એ સ્વાભાવિક છે લોકશાહીની અંદર એટલે અમારો માગણી સત્તા સામે હતી અને જે કાંઈ તમે વાત કરો છો સામાજિક વાતાવરણ દોરાણું હતું તો એવું કશું છે નહીં ક્યાંય અત્યાર સુધી સાડા ત્રણ ચાર વર્ષની અંદર મને ક્યાંય એવું સાંભળવા નથી મળ્યું કે પાટીદાર અને અધર કાસ્ટ ક્યાંય પણ ગામમાં કે સમાજમાં

તમારા ટીવીના માધ્યમથી હું દર્શકોને કહેવા માગું છું કે અમે રાઈટ કે લેફ્ટ કેમ નથી ખરેખર આવો નિર્ણય આવે તો આંદોલન સમાપ્ત થઈ જવું જોઈએ ખરેખર અમારે જાહેરાત કરી દેવી જોઈએ પરંતુ આવું કેમ ના થયું કેમ ભારત ગુજરાત નહીં ભારતભરમાં જે સુવર્ણ આંદોલન કરી રહ્યા છે એમાંના કોઈ જ લીડરોએ કે કોઈ જ કાસ્ટે આને વધાવ્યું નથી અથવા તો પોતાનું આંદોલન હવેથી બંધ એવું કીધું નથી શું કામ કારણ કે ભારતીય જનતા પાર્ટી અને એની સરકાર અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી ઉપર એના વચનો ઉપર એની વાત ઉપર એના કમિટમેન્ટ ઉપર એના નિર્ણયો ઉપર હવે લોકોને ભરોસો નથી રહ્યો એટલા માટે મેં કીધું કે થોભો અને રાહ જોવો જેમ એમને આજે જે જાહેરાત કરી છે મારો પ્રશ્ન એ છે કે અમે સાડા ત્રણ વર્ષથી આંદોલન કરી રહ્યા છીએ બેન કહે છે કે ગુજરાતના પનોતા પુત્ર દેશના વડાપ્રધાન છે હું માનું છું કે ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન છે એને નથી ખબર કે સાડા ત્રણ વર્ષથી પાટીદાર સમાજ ગુજરાતમાં આંદોલન કરી રહ્યો છે એમને નથી ખબર કે આંધ્રપ્રદેશમાં કાપુ આંદોલન કરી રહ્યા છે એમને નથી ખબર કે મહારાષ્ટ્રની અંદર મરાઠાઓ આંદોલન કરી રહ્યા છે માત્ર બે મહિના બાકી છે માત્ર બે દિવસ આ સત્રના બાકી છે અને અચાનક જ જાહેરાત કરી દે છે નથી એમને આંદોલનકારીઓ સાથે મિટિંગ કરી નથી એમને વિપક્ષો સાથે વાત કરી માત્ર ને માત્ર હું વ્યક્તિગત એવું માનું છું કે આ વોટ બેંકની રાજનીતિ માટે કરેલો નિર્ણય છે એટલે ક્યાંક ને ક્યાંક અમે થોભો અને રાહ જોઈ રહ્યા છીએ ચોક્કસ અમે આ નિર્ણય આવકારીએ છીએ એની સાથે અમને એટલી જ શંકા છે કે આનું ઇમ્પ્રુવમેન્ટ ક્યારે થશે આ બધા ટીવીના માધ્યમથી જોનાર લોકો બધા હોશિયાર છે કે આ બે મહિનામાં ઇમ્પ્રુવમેન્ટ નહીં થાય અને આ સરકાર પાસે બે મહિનાનો જ ટાઈમ છે પછી સંહિતા લાગી જવાની છે એટલે કે આનું ઇમ્પ્રુવમેન્ટ આવનારી સરકાર કરશે એ કદાચ નરેન્દ્રભાઈ વડાપ્રધાન હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે એટલે ક્યાંક ને ક્યાંક એક વ્યક્તિને જસ આપી દેવો કારણ કે સરવારે નિર્ણય કરનાર કરતા એનું ઇમ્પ્રુવમેન્ટ કરનાર એ બહુ મહત્વનું હોય છે ભારતમાં ઘણા બધા એક જ એક જ મિનિટમાં મારી વાત પૂરી કરો ભારતમાં ઘણા બધા નિર્ણયો ભૂતકાળમાં થયા છે એનું ઇમ્પ્રુવમેન્ટ દસ દસ પંદર પંદર વીસ વીસ વર્ષે થયું છે જેમ કે ઓબીસી આરક્ષણ એનું ઇમ્પ્રુવ એનું જનતા પાર્ટીમાં સર્વે થયો હતો મંડલ કમિશનથી અને વીપી સિંઘ એને લાગુ કરી વીસ દસ પંદર વર્ષ પછી તો નિર્ણયો એ બહુ વાત કે આજે મને ખુશી ગમ બને છે છે ખુશી વાતનો કે અમે જે વાત કરતા હતા એ આજે ભારતીય જનતા પાર્ટીનું શિષ્યત્વ નેતૃત્વ એટલે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ અને એની કેબિનેટે સ્વીકારવું પડ્યું કે ઓગણપચાસથી થી વધારે આપી શકાય આ સ્ટુડિયોમાં એક હજાર વાર ડિબેટ થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ હજાર વાર કીધું છે કે ઓગણપચાસથી થી વધારે અનામત આપી જ ના શકાય આ લોકો કોંગ્રેસના પીઠું છે ગુજરાતને અશાંત કરવા માગે છે એક જ મિનિટ બેન પછી તમે તમારી વાત રજૂ કરજો આ લોકો ગુમરાહ કરી રહ્યા છે ગુજરાતમાં ભાજપની સરકાર એમને ગમતી નથી એટલે આવા આંદોલન કરી રહ્યા છે આવું કહીને બદનામ કરનારા લોકોના લીડરોએ આજે સાબિત કરી દીધું કે અમારી વાત સાચી છે એની અમને ખુશી છે જે દિવસે એનું ઇમ્પ્રુવમેન્ટ થશે તેથી અમને ખૂબ આનંદ થશે તેથી અમે આવકારશું અને ગમે એ વાતનો છે કે આટલું લેટ ના કર્યું હોત અને પચીસ લાખ પાટીદારો જ્યારે જીએમડીસીમાં ભેગા થયા હતા તે જ દિવસે જો આપી દીધું હોત તો અમારે અમારા ચૌદ યુવાનો ખોવા ના પડે એનું અમને આજે ગમ પણ છે એટલે ક્યાં ખુશી છે ક્યાં ગમ છે બિલકુલ શ્રદ્ધાજી નતાશા બેન જ્યાં સુધી વાત છે તો મેં કહ્યું ને કે ત્રીસ વર્ષ પહેલાની આ ડિમાન્ડો ને પછી એના પછીની આ સ્ટડી છે આખી બરોબર છે અને આમની જે ડિમાન્ડ હતી એ

આજે ચોવીસ કલાકની ની બી આપણો જે પોઝિટિવ પ્રતિભાવ છે આજના દિવસે હું ખૂબ ખુશ છું ઘણા બધા એવા ગરીબ સવર્ણો હતા કે જે લોકો પણ આ સમાજની મેઇન સ્ટ્રીમમાં જોડાવા માંગતા હતા એમના પોતાના પોતાના પ્રશ્નો હતા એમને આજે વાંચા મળી છે આજનો દિવસ છે એ ભારતના ઇતિહાસમાં સોનાના અક્ષરે લખાશે એ તારીખ અને સમય લખી નાખો એ મોદી સરકારની એની મંજૂરી આપી છે આગામી સમયમાં આનું ઇમ્પ્લિમેન્ટેશન સારામાં સારું થાય અને લોકોને આનો લાભ મળે બેનિફિટ મળે એ લોકો આનો લાભ લઈ લે અને આગળ એમની બી આર્થિક સ્થિતિ સુધરી જાય બીજા લોકોને એમનો લાભ મળતો જાય સમાજ છે એ સંપૂર્ણ બધાનો હોય છે એકસો પચીસ કરોડ જે ભારતવાસી છે એની આ એનડી અને મોદી સરકાર છે પર્ટીક્યુલર એક વ્યક્તિની સરકાર ન હોય શકે નતાશાબેન જ્યારથી એનડી સરકાર આવી છે ત્યારે એ જ્યારે આવી હોય ત્યારે એ સમયે દેશ શું હતો દેશની પહેલી પ્રાથમિકતાઓ શું હતી તો જ્યારે આ દેશની અંદર તો પંદરમી ઓગસ્ટે પ્રાચી પરથી પ્રધાન સેવકને એવું કહેવું પડે છે કે મારે શૌચાલય બનાવે છે સાહીઠ વર્ષ સુધી બેઝિક સેનિટેશન ચૂલામાંથી મુક્તિ ના મળી હોય પહેલા અમારે બેઝિક સુધારવાનો એક જીવન સ્તર ઉચ્ચ ડે બાય ડે સરકારનો ક્રમ હોય છે અને એ પ્રમાણે સરકાર કામ કરતી હોય છે ચૂંટણી લક્ષી આ કોઈ પણ જાહેરાત નથી કારણ કે નતાશાબેન જયારે ઉત્તર પ્રદેશ જેવા મહત્વના પ્રદેશની વિધાનસભાની ચૂંટણી હતી તે વખતે નોટબંધી જેવો નિર્ણય કરવામાં આવ્યો હતો ગુજરાત જેને વેપારી સ્ટેટ કહેવાય છે આ રાજ્ય વેપાર માટે જાણીતું છે ત્યારે જીએસટી જેવો નિર્ણય કરવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી કીધું હતું કે ઇલેક્શન્સ તો આતેર જાતે રહેગી તો કે આ સરકારે કામ નહીં કરેંગી અમે સખત દ્રઢ શક્તિ મજબૂતી ધરાવીએ છીએ કે અમે માત ભારતમાં તને પરમ વૈભવના શિખરે લઈ જવા માંગીએ છીએ એના માટેના આ નિર્ણયો છે અને આજનો દિવસ મારા તમામ ગરીબ સવર્ણ ભાઈ બહેનો માટે ખૂબ ખુશીનો દિવસ છે તો એના માટે હું આ નિર્ણયને ખૂબ સારી રીતે આવું આવકારું છું અને આની અભિનંદન બી આપું છું મોદી સરકારને બિલકુલ દર્શનજી હવે જોવા જઈએ તો લોકસભાના જેમ જેમ ચુનાવ પ્રક્રિયા નજીક આવી રહી છે સો દિવસથી પણ ઓછો સમય હવે આ સરકાર પાસે છે બે હજાર ઓગણીસ બે હજાર ઓગણીસ આમ ઘણા સમયથી જ્યારે રાહ જોવાતી હતી હવે તે દિવસ આવવામાં વધારે સમય રહ્યો નથી એટલે કે જેમ આપણે આંકડાકીય માહિતી કહીએ તો સો દિવસથી પણ ઓછો સમય રહ્યો છે તેવામાં જે આ જોગવાઈ છે તે ક્યારે અમલી બની શકે તેના માટેનું જે એક મોટું હજી પણ પ્રશ્નાર્થ ચિહ્ન સામે આવી રહ્યું છે અને તે પણ છે મંગળવારનો દિવસ કે જ્યારે લોકસભા સત્રનો એટલે કે શિયાળા સત્રનો છેલ્લો દિવસ છે અને આ છેલ્લા દિવસે આ ખરડો પસાર થશે કે કેમ તેના પર પણ સૌ કોઈની નજર છે તેવામાં એક વરિષ્ઠ પત્રકાર તરીકે આપની શું માંગ શું પ્રતિક્રિયા રહેશે કે કઈ રીતે આ પસાર થશે અને ઓગણપચાસ ટકા કરતા જયારે અનામત ના અપાય કરતા વધારે અનામત ના અપાય તેમ છતાં હવે તેનામાં દસ ટકાનો વધારો કઈ રીતે જોશો એટલે એ જ વાત છે કે આમાં આમાં હજુ સુધી કોઈ ક્લેરિટી નથી આવી કે કોઈ સર્વે કર્યા પછી એનાઉન્સ કર તમે આપશો કે એક તો એક તો સવર્ણ કોને ગણવાના પછી ઇકોનોમિકલી બેકવર્ડ કોને ગણવાના આ બધા અંગે શું કોઈ સર્વે થયા ના એક મુદ્દો છે આપણી પાસે એક મુદ્દો છે કે જે લોકોને લાભ મળી શકે તો તેવા મારી પાસે ચાર થી પાંચ પોઈન્ટ છે કે જેમની વાર્ષિક આવક આઠ લાખ થી ઓછી હોય

ના હજી એનાઉન્સમેન્ટ નથી કરાવી એટલે કે હજી આ એનાઉન્સમેન્ટ કરવા પર પણ સવાલ ઉઠી રહ્યો છે કે અનાઉન્સમેન્ટ ક્યારે કરવામાં આવશે શું આવતી કાલે અનાઉન્સમેન્ટ કરાશે ફેબ્રુઆરીમાં એક્સટેન્ડ કર્યું છે સત્ર આપણે જાણતા રાઈટ રાઈટ કાલે છેલ્લો દિવસની નથી ફેબ્રુઆરીની મંથ ઓફ ફેબ્રુઆરીમાં બી આપણે જે વિન્ટર સેશન છે એક્સટેન્ડ કર્યું છે અને આની આખી બ્લુ પ્રિન્ટ રેડી થઈ ગઈ છે સત્તાવર જે જાહેરાત છે તૈયાર જશે કે કે ફેબ્રુઆરી માં એક્સટેન્શન બી થયું છે વેલ તો હવે દર્શનજી આપણે કહી શકીએ કે બ્લુપ્રિન્ટ રેડી થઈ ચૂકી છે હવે અનાઉન્સમેન્ટ થશે તેમાં પણ નજીકની વાત છે થાય ત્યારે આપણે માની શકાય કે એક્ઝેક્ટલી કઈ રીતે ઇમ્પ્લીમેન્ટ કરવાનું છે કારણ કે કારણ કે આ ઇકોનોમિકલી બેકવર્ડ ડિફાઇન કરવા એક બહુ મોટો ચેલેન્જિંગ ટાસ્ક છે એટલે આખું એ જે તમે કેવી રીતે નક્કી થાય છે એના ઉપર આગળ કહી શકાય છે અત્યારના અત્યારના પોઈન્ટ ઓફ વ્યૂથી તો હા એટલું જ કહી શકાય માસ્ટર સ્ટ્રોક એટલે કહે છે કે ભાઈ મોટા પાયા પર અર્બન વોટર્સ છે કે અપર કાસ્ટના વોટ છે એનો ઘણા મોટા ખેંચી શકાશે જે છેલ્લા થોડા ટાઈમથી બીકોઝ ઓફ ડિમોનિટાઈઝેશન કે બીજા કોઈ કારણોસર ઘણા ઘણા બીજેપીથી વિરોધ થયા હતા આને કારણે ઘણો મોટો એ રીતે ફાયદો તો થવાનો છે એમાં કોઈ ડાઉટ નથી બીજું કે ઘણા જગ્યાથી કેમ કે આપણે તો માનવું જ પડે કે બેકારી છે કે ગરીબી છે વધી રહી છે થોડા એ અંગે બહુ એડિટેશન પણ થયા છે વિરોધ પક્ષ બી ઘણો ડિમાન્ડ કર્યો છે તો એ રીતે તમે માનો તો સરકાર એક રીતે કબૂલી પણ છે અને રિઝર્વેશન લાવી રહ્યા છે કે ભાઈ આ કરવું પડશે અત્યારના પરિસ્થિતિમાં એટલે એ બધી તો એમાં કોઈ ડાઉટ જ નથી કે એના માટે આ કરવામાં આવી રહ્યું છે એમાં કોઈ ડાઉટ હોય ના શકે બાકી તો આગળ કેવી રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માંગે છે એની શું એમણે કહ્યું એ પ્રમાણે બ્લુ પ્રિન્ટ શું આવશે એનું શું આવશે એ આપણે જોયું રહ્યું રાઈટ બિલકુલ એટલે કે એકંદરે એવા પણ નિવેદન સામે આવી રહ્યા છે શ્રદ્ધાજી આ સવાલ મારો આપને રહેશે કે ક્યાંક રફેલ કૌભાંડ ઉપર ઢાંક પીછોડો કરવા માટે ક્યાંક નોટબંધી અને જીએસટી જેવા મુદ્દા હવે ચૂંટણી પહેલા સામે ન આવે તે માટે હવે આ એક મોટો એક ગેમ પ્લાન તૈયાર કરીને રમવામાં આવી રહ્યો છે એટલે કે સ્ટ્રેટેજીકલી આ ક્યાંક ને ક્યાંક ચર્ચા થતી આવી હતી પરંતુ કેબિનેટમાં આજે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો તે ઉપર શું કહેશો નદાશાબેન રાફેલ કોઈ કૌભાંડ નથી એની નોંધ છે એ સર્વોચ્ચ અદાલતે બી આપી દીધી છે અને એના ડે બાય ડે થાય છે હું તો કોંગ્રેસના પ્રવક્તા નથી પણ આ માધ્યમથી કહેવા માંગુ છું કે કોંગ્રેસ એનું અગસ્તા વેસ્ટલેન્ડનું કૌભાંડ અને નેશનલ હેરાલ્ડ ઉપર જામીન પર છૂટેલા એમના રાષ્ટ્રીય અધ્યક્ષને એ કૌભાંડ છે એને દબાવ માટે વારે ઘડીએ રાફેલ રાફેલ કરે છે કે ભાઈ અમે રાફેલ કરીએ તો અગસ્તા વેસ્ટલેન્ડ અને નેશનલ હેરાલ્ડ પરથી લોકોનું ધ્યાન જાય એકચ્યુઅલી મેટર આ છે એટલે આખી વસ્તુ એમની અલગ છે બીજી વસ્તુ એ છે કે જ્યાં સુધી આ અનામતની વાત છે અને રોજગારીની વાત છે તો મારે વધારે જે ભારતભરની રોજગારીના આંકડા અત્યારે નથી પણ આપણે જો ગુજરાત જ છીએ તો ગુજરાતની વાત કરીએ નતાશાબેન ગવર્મેન્ટની જે વેબસાઇટ ઉપર હોય છે એમાં દસમું નાપાસ વ્યક્તિ પણ બેરોજગાર હોય તો નોંધી શકે કારણ કે એની પાસે જો જોબ હોય તો ગવર્મેન્ટ એને જોઈનિંગ કરતી હોય છે કોઈ પ્રાઇવેટમાં રિક્વાયરમેન્ટ હોય કે જે રીતની હોય છે તો એ પોર્ટલ ઉપર પણ આજે ગુજરાતની અંદર ચાર લાખ લોકો જ એમના આંકડા નોંધાયા છે અને ગુજરાતની અંદર જે મુદ્રા લોન લેવામાં આવી છે આખા ભારતની અંદર એનો સૌથી વધારે જે ફાયદો છે મુદ્રા લોન યોજનાનો એમએસએમઈનો લીધો હોય છે રોજ રોજગારી નતાબિશાબેન એ સરકારી નોકરીઓ એટલી નથી હોતી તમારું બ્રેડ એન્ડ બટર દર મહિને ચાલવું જોઈએ ધારો કે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરો તો એક વિકાસનું માપદંડ છે ત્યાં જ્યારે હોટલ્સ આવશે ત્યારે ત્યાંની પરોક્ષ રોજગારીઓ બી થતી હોય છે જ્યારે આપણે રિવરફ્રન્ટની વાત કરતા હોય છે ત્યારે પરોક્ષ રોજગારીઓ નિમણતી હોય છે આજે દેશનો જે રસ્તો છે એ બેથી ત્રણ ગણો વધારે કિલોમીટર બની રહ્યો છે તો ત્યારે ત્યાં કોઈ કોન્ટ્રાક્ટર ક્યાંક લોકો માનવ સંસાધન રોકાયું હશે ને રોજગારી મળી રહી હશે એટલે રોજગારીમાં શું થઈ ગયું છે કે ફોર્મલાઇઝેશન આંકડા આપણી પાસે હોય છે પણ જે ઇન્ફોર્મલ રોજ રોજગારી હોય છે કે જે લોકો પોતે રોજગારી લેતા હોય છે અને બીજા બે ત્રણ લોકોને પણ રોજગારી પર રાખતા હોય છે એ ડેટા ફેચિંગની જે પ્રક્રિયા છે હજુ આપણે એટલી ફોર્મલાઇઝેશન નથી થઈ એ બી આવશે આ દેશ એક વિકાસની ગતિ તરફ આગળ વધી રહ્યો છે યુથ એની તરફ આગળ વધી રહ્યો છે અને એની જ ગતિમાં અમારે લોકોનું આ છે અને આજે જે જરૂરિયાત છે ઓગણીસો સુડતાલીસ પંદરમી ઓગસ્ટે કોઈ એ નહીં વિચાર્યું હોય કે ગરીબ સવર્ણ જેવી કોઈ વસ્તુ આવશે ને ઇકોનોમિક વિકર સેક્શન ની અંદર આપણે જેને કરીને એક અનામત નું ઇકોનોમિક વિકર સેક્શન ની આજે જરૂરિયાત છે તો હોય શકે કે આજથી ચાલીસ પચાસ વર્ષ પછી આપણી દેશની જરૂરિયાત બીજી હોય શકે કારણ કે આ દેશ છે વિકાસ છે એ ડે બાય ડે અલગ અલગ વસ્તુ આવવાની છે એક સમયમાં અમુક વાયરસથી મોર્ટાલિટી થતી હોય આજે વાયરસનો પ્રકાર બદલાઈ ગયો કોને ખબર છે ફ્યુચરમાં શું વાયરસીસ થશે સો એના માટે જ આ બધી સંવૈધાનિક સંસ્થાઓ છે એના માટે જ સુપ્રીમ કોર્ટ છે એના માટે જ લોકસભા છે એના માટે જ વિધાનસભા છે એના માટે જ બ્યુરોક્રેસી છે એના માટે જ આ રાજતંત્ર છે માનવ સંસાધન છે એના માટે જ આ દેશ છે વેલ મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક આજના વિષય અંતર્ગતની ચર્ચા જ્યારે આપણે માંડી ત્યારે હજી પણ જોવાનું છે કે આ માંડીને જોગવાઈઓ જ્યારે કરવામાં આવશે ઈબીસી અનામત એટલે કે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસને જ્યારે દસ ટકાનું અનામતની જાહેરાત આજે કેન્દ્રની કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી પરંતુ હવે લોકસભામાં જ્યારે આ પત્ર પસાર થશે અને આ પત્ર પસાર થયા બાદ જ્યારે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે આવશે ત્યારબાદના સકારાત્મક અને નકારાત્મક નકારાત્મક પાસાઓ ફરી એકવાર ચર્ચા કરવાના રહેશે પરંતુ આજની આ ચર્ચામાં આપ ત્રણેય અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા આપનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ઝીરો ઝીરો આરની આજની આ ચર્ચામાં હાલ બસ આટલું જ આવા જ મુદ્દાઓની સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર